જેટલો ખોટું પણ 11000 રૂપિયા એનામાં બાધા નહીં આલવી અને ચેલેન્જ થી દોડવાની મારી કે આવજે આવજે મારી ભીખા ભુવાની ઓ ચહેરાઓ બાપા મારી ચહેર ઉતરીઓ વેણ બોલો સભા રાજી થઈ જાય તારી કુવાજીઓ નો દલ રાજી થઈ જાય બાપા આ દરબાર નો દેવ દુખ સાચું હોય તો લાભુ અંબાઈ પર મનમાં બે વાતો નક્કી કરી હું નારાયણ મેહોની માતા બોલું અત્યાર સ્મરણમાં મા ચહેરા બે કોમ કરવાનો મારે ગાવો નહીં બહાર પાડવો નહીં પણ તારું સેટિંગ બે વાતોનું સાચું હોય તો આવવાનું દેવ દુઃખ એવું સાચું ને કે ખાલી ગપ્પો મારવાની મારી સિસ્ટમ નહીં ક્યાં હું નારાયણ મેહોની માતા દોડતી છું ભાઈ તારું ગોમ જોયેલું પણ તારો ઘર નહીં જોયેલો પણ મેન દોહાનો થળાનો તણ ઘર તારો સાચો હોય તો હું નાની મેહોની માતા ધોણું ભીખાની જીબોની ચહેર ધોણું ભાઈ આજની તારીખમાં તારો હાથ ઘર અડીન થતો હોય તો મને ખમા કહેતા વળશે મારાથી ખમા બનશે ને કે મારાથી કોઈ નહીં બનો કાકાબાનો હોય ભેરો વે અને હાથ ગરવે કે હું ચહેર ધોણતી છું આ વેણને વધાવો તો ખાલી દુનિયાને બતાવવાના હે પણ ભીખો બહુ બેહી રહ્યો બોલાય ના બનાવો તો મારું નામ માતા નહીં એવા તો મિસ્ત્રીઓને ભાઈ દેવજીભાઈ જે જોડી રહેતા હોય એમને દાખલા જોયેલા પણ મારી મજાકમાં કહેવાની સિસ્ટમ હું ખાલી ખાલી કોઈક અહીંથી ઊભા થવા કોઈક પડશે જ વાગશે તો એમ પડવું પડો હું એમ કહું કે ગાડી ધીમે ચલાવો અને પલટી મારવાની એટલે ગાડી પલટી મારે એ જે ડ્રાઈવર જોડે રહેતા હોય એને ખબર હોય જે અંગાત ફરતા હોય એને ખબર હોય પણ દુનિયાને તો ખબર નહીં કે ભીખા નારાયણ શું છે તના પડતા બે એ ચહેર મેરડીના પાવરથી નારાયણ મેહરની મણીની પુનઈથી હે કોઈ રાજુના ભીખાના કોદળ ઊંધું ગાલીને બેહવાની વેળા કોદળ નહીં આવે એવું નારાયણ મેહરની માતા બોલું કોઈ ક્યાં વાપરવાની તમારી મુમત હશે લાંબાની તાકાત મારા ચહેર મેરડીના રમવો હો કોઈ 2014ની સાલમાં નુકસાન આવ્યું હું નારાયણ મેહરની માતા બોલું ભીખાની જીવવાની ચહેર મેરડી બોલું કોઈ બે રાજ્ય તું ફરી વળે રાજસ્થાન સુધી ત્રણે રાજ્ય તારો થઈ ગયો હું રબારીની માતા બોલું મન બહુ સમજણ ઓછી પડે માસ્ટરી તારી ધંધામાં સારામાં સારી હે તારી હોશિયારી સારામાં સારી હે પણ તારો ધંધો બે વર્ષ ચાલે ત્રીજા વર્ષે નુકસાન આવે હતો તો ના તોય હું ચહેર બોલું 2017ની સાલના ચોથા મહિનામાં કજિયો સાચો કોર્ટ કેસ સાચો તો હું નારાયણ મેહોની માતા બોલું ભીખાની જીવવાની ચહેર મેરડે બોલું કેવળ સમજણ ઓછી પડો હું તો રબારીની માતા હું કોઈ પણ કદાચ દુનિયા લખેલું ના હોય છે એક પણ લેખ ના હોય છું તો હું રબારીની માતા ના કેવું કોઈ બીજા નંબરમાં આ જગત હું કે મને ખબર નહીં પણ મિનિમમ બે ખોખો હોય ત્યારે તો શાંતિથી બેહી કે એ ગણતરી મારી ચહેર મેરડી નહીં બહુ એટલે 2 કરોડ રૂપિયા હોય ને ત્યારે શાંતિથી બિઝનેસ કરી શકીએ આપણે એ અત્યારે હાલની પરિસ્થિતિ કે મને સમજણ ઓછી પડે હો ભાઈ તારું જે કોમ હોય મને ખબર નહીં પણ ગોલ્ડ તૈયાર થાય દાગીના તૈયાર થઈ જાય એના પછી ઉપર પોલીસ ચડાવવાનું કોમ તારું હું એનું ફિનિશિંગ લાવવાનું કોમ તારું હો મને ખબર નહીં પડતી તમે શું કરો હે પણ પોલીસ તારા કરવાની અને એ પોલીસમાં ચમક લાવવાનું કોમ તારું હો
પણ તારી ચમક કોઈ દાડો ના આવી હું ચહેર માતા બોલું ઉપર. બીજી મને સમજણ નહીં પડતી પણ ગોમના ગોધરાથી બહાર નીકળું ભાઈ અને ટોટલ 14 વીઘા જમીનનો બધાનો મજિયારો વાડો જેને તમે વેરો કહો, કોઈ ગુજરાતમાં કૂવો કહેવાય, રાજસ્થાનમાં વેરો કહેવાય, એ વેરામાં તો બે ભાઈઓનો કજિયો હાચો હું રબારીની માતા બોલું હોય ઉનાળે મેહોની ચહેર મેરડી બોલું હું ભાઈ. ખોટું નીકળે તો 11,000 રૂપિયા ઉનામાં આ તો વેણને વધાવો તો જગત આલાવો ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી બીજા ભૂવા હું કરે એ મારો કોઈ મતલબ નહીં, કોઈ ભૂવો ખોટો નહીં, કોઈ ભૂવાની ઓછી થાય એવી વાત કદી મેં કરી નહીં ભાઈ. હું શું કરું એનાથી જ મારો તો મતલબ હોય, કોઈક આટલી વાત હોય ને આટલી કરે, મારે આટલી હોય તો આટલી જ કહેવા જુઓ. લે ભાઈ મને સમજણ ઓછી પડે પણ હું ચહેર એવું કહું કે 2020 સાલમાં તું મરવા નીકળ્યો તો હું ચહેર મેરડી બોલું કે હવે આપણાથી જીવાય નહીં, બજારમાં ધંધો થશે નહીં. 2020ની સાલના 6ઠા મહિનામાં તું હિસાબ કર્યો એટલે હિસાબમાં નુકસાન આવ્યું. ચારે બાજુ ટોટલ 8 ઉઘરણીયા તારા મોટા, 8 ઉઘરણીયામાં 3જા નંબરનું ખાતું હ એ મોટું ટેન્શન હ એ હું ચહેર મેરડી બોલું. તારા ઉઘરણીના ચોપડામાં હિસાબ ના કરો તો હું રબારીની વાતા ના કહેવું. જે વાદળી કલરની ડાયરી હે જેના ઉપર વાદળી કલરનું કવર ચડાયેલું હોય જે તારી તિજોરીમાં હોય, તિજોરીની મને ખબર નહીં પણ ટોટલ તિજોરીની ચાવીઓ 5 છે જે મેન લોકર હે તારામાં, અને 5 ચાવીઓ હે. આ 5 ચાવીની અંદર 2 ચાવીઓ મોટી હિ, આ 2 ચાવીઓના નંબરમાં 570 નંબર એક ચાવીનો હો જે ખોલો એટલે મેન લોક ખોલો હું નાણે મેં માતા બોલો. બીજા નંબરમાં અંદરનું ડ્રોવર ખોલવું હોય તારે જે જમણી સાઈડમાં નોનું અંદર પાછું ઊંડું ડીપમાં ખોનું હોય એ ખોલવું હોય તો 323 નંબરની ચાવીમાં લગાવવી પડે જેને લાલ કલરનું ટપકું કરેલું હોય એવું રબારીને મતા બોલું હોય. ક્યાં ધંધો કરવો હોય તો રોજ મેણનો ચોપડો જોવા બાપા, મારી ચહેરની બાધા લો તો રોજ મેણનો ચોપડો તૈયાર કરજો, મારે એન્ડિંગમાં હિસાબ કરીને ઘેર ના વળું તો ભરવા માટે ચોપડી જોવે, ખેતી કરવા ઓબા બાવણ ની ચોપડી જોવે, દેશ ના પરદેશ માં બાજીઓ ટોળા માં માટલીઓ વારવી હોય તો મારી પરમો થામણી જોવે, થામણી જોવે. ક્યાં દેવજી ભાઈ મન માં કોણ જોતું હોય તો તો મારી મૈઠાડી મેળડી જોવાડી મેળડી રાજના રજવાડું જોતું હોય તો મારી ભીખા ભુવાની ચહેર જોવા, આવજે આવજે ચહેર રોમ લાવજે આવે 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 આવે. અર્જુનભાઈ મને ખબર નહીં પડતી પણ નાભી કકડન ખબર ના પડે તો હું ચહેર નાખે તો ભીખાની ચહેરનું ધૂણવું નકો બાપો. જગત કદાચ સાથ છોડ દે દુનિયા શેટી જતી રહે પણ હું ભીખાની જેહર કડું પકડું છે તો કોઈ દાડો થાક નહીં આવે. બીજા નંબરમાં ભાઈ મને સમજણ ઓછી પડે પણ હું રબારીને માતાઓ બોલું હું કે હું તારા ઘેર જઈને આવ્યો, તારા ઘરના બાયણામાં ઓટો મારીને આવ્યો અને તારા દેવના દીવાનમાં મળીને આવ્યો. ગુજરાતમાં પૂર્વજને શીખોતરો કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને, કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને એ આવી ડોઝ જ હાલ એર્યા બોવા પૂર્વજને શીખોતરો જ બિહાર. અને 3જા નંબરમાં તારા ઉપર કોઈ કોકને કરાવ્યું હોય વાળો ઉપર છે, આ 3 સિવાય 4થો મુદ્દો નહીં, મારા 3માંથી એકે મુદ્દો આવતો નહીં. રાજસ્થાનમાં એવું ચાલે કે ધૂપ દેવડાવવાનું પડે, મોંઘું પૂજનું પડે, આર્ય છે બીજું કોઈ છે નહીં, એટલે એવા ધૂપ નહીં દેવડાવતી ભાઈ. અને એવા પૂર્વજ હું બિહારતી નહીં, ગોમમાં કજીઓથી હોય નાથાપાન ચાર દાડા ચાલી રહ્યા હોય અને યાર હા બેઠો ના હોય આપણે કહેવું પડે ભા ધપો કજીઓ મટી જે કલાક થયો આ પૂર્વ તે શું દાળ મારે. હા એટલે ખોટા દીવા પૂરાય ના અને ખોટી ડિબેટો કરાય ના ભાઈ. પૂર્વ ચેવા પૂજાય ભાઈ જેને કોકરા માટે જીવન અર્પણ કરી દીધું હોય, નાણ મેહુલ જેવા પૂર્વ થયા હોય તો એ પૂછતા હારા લાગીએ. હા જે કોકરા માટે મરી મટે હોય, જેને પોતાની ઊંઘ આરામ કરી હોય કોકરા માટે, એ પૂર્વ થયા હોય તો એ પૂર્વજના દીવા શોભું. પણ કોઈ દર આવો એમ ના કીધું અને ચાનું પાણી કોઈને ના ભાળ્યું હોય એ પૂર્વજ થઈને શું કરે, એ પૂર્વજમાં મને કોઈ રસ નહીં ભાઈ. એટલે એના કરતા એને એના દર હરાઈ દેવા હતા તો થયા હોય ભૂલથી, પણ એના દીવા ના કરી નકે મેસેજ વાળું કોઈ દર વધવાનું ના લે.
ચહેરે એવું કહું ભાઈ કે બે દેવ ના દીવા તારા ઘેર થયા, હું નાણે બેહોર ની માતા બોલું. જેટલા દીવા કરવા મને ખબર નહીં, પણ બે દેવના દીવાનું સલામ ધરીને આવી છું. દેવદેવ નારાયણ બેહોને માતા ધોળતી છું. આ તારા ઉકળાટ છે, તાપ છે, પણ હોય સારું હોય, ખુલ્લું હોય એટલે. હા, એના જૂના ઘેર જઈને હું માતા આવી ભાઈ, ઘર બે થઈ ગયો તારો, જૂનો નવો બે. પણ જૂના ઘેર જઈએ એટલે લાઇટના થોભલાથી અંદર ગલીમાં વળવાનું, એટલે પાંચમા નંબરનું ઘર તારું હોય. હું નારાયણ બેહોને માતા બોલું, હું ભિખારી ચિહર મેળી બોલું. આ દરવાજો ખોલી એટલે એક બાજુનો દરવાજો ટાઈટ થઈ ગયો, નેચર અંદર જમીનમાં ઘૂસી ગયો, એને બે હાથે ખેંચવો પડે તાળ ખુલ્લો હો, અને એને વાંખો હોય તો પાટો મારીને વાંખવું પડે. એ દરવાજો ખોલીને હું ચહેર મેરડી ચેક કરીને આવી ગયો. એ દરવાજો બે પગાથીઓ ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું, જૂના વાહમો જૂના ગેર, એટલે બારના ભાગમાં એક સ્વિચ ચાલુ કરો એટલે ત્રણ લાઈટો થઈ, એટલે એક સંડાસ બાથરૂમના ભાગમાં હતા, બીજું વગડામાં હતા, પાછળ ઢોર બંધ થઈ એમાં હતા, એટલે એક જ ચોકમાંથી ત્રણ લાઈટો થઈ, પ્લગની અંદર પ્લગ ભરાયા. એટલે હું ચહેર મેરડી ઓટો મારીને આવી છું, ભીખાની જીબોલની માતા ઓટો મારીને આવી છું ભાઈ. બીજી તો મને સમજણ નહીં પડતી, પણ બે બહેરો કને કર્યો ભાઈ તારા થયો. કોઈ ડોકરાને કીધો હોય તો એ તને ખબર ના હોય તો હું કહું છું. બીજા નંબરમાં કદાચ કોઈને મેળો વાજ્યું હોય, કોઈને ઝેર ચડ્યું હોય, અને કમોતે મોત થયું હોય એવું સાચું હોય તો રબારીની માતા ધોણો કોઈ, આખા પરિવારની વાત. ગળો ફાંસી ખાધી હોય તો, દવા પીધી હોય તો, બળીને મર્યા હોય તો, તળાવમાં પડી મર્યા હોય તો, કૂવો પડીને મર્યા હોય તો હું રબારીની માતા ધોણો. બીજા નંબરમાં મારા ચહેર મેરડીના ભગવાન ગોમત્ર જેલા નહીં, હું રબારીની માતા ધૂણતી છું ભાઈ. તો બીજી તો મને સમજણ નહીં પડતી, પણ અત્યારે ટેન્શનનો કોઈ પાર નહીં, અને બીજું કોઈ મોનાઈમસા નહીં. પણ તારા ખામાં બની જાય, તારા સારું બની જાય તો પછી હું કહું એ કરવું પડે. આખા ગોમની આપણે જરૂર નહીં, આપણા કુટુંબની જરૂર નહીં. જે બીમાર હોય દવા લે, કોઈ આખું ઘર દવા લે, જેને તકલીફ થયું હોય દવા ગળે, અને દવા ગળીને મટવું જુઓ, બાધા લે એને ખમા થવી જુઓ, તો એ બાધા સાચી. લે હું નાણ બહેરોને માળા ધોળતી છું, ભીખાની જીભોની ચહેર ધોળતી છું. તો જેવજી 11 તારીખ, 12 તારીખ ને 13 તારીખ એના માટે કાઠી છે પેમેન્ટ બાબતમાં આ મહિનાની. પીવાની લેવડ દેવડ બાબત મેં 10 તારીખ, 11 તારીખ ઓર 12 તારીખ, મતલબ કોઈને વાયદો કીધો હોય એનો ચકડો ગુમાવવાનું હોય તો ત્રણ ટેન્શન હેરો છે હું ચહેર માતા બોલું, અને ત્રણે ટેન્શન ના ફરે તો મારું નામ માતા નહીં. એ ટેન્શન મટી જાય તારા ધંધા રોજી રોજગારે બરકત આવશે. બીજા નંબરમાં તારા ત્રણ જણા દગો કરીને જતા રહે હું રબારીની માતા બોલું, તારા ધંધામાં નુકસાન નહીં થયું, પણ તારાએ તને પતાવી દીધું હું રબારીની માતા બોલું. તે કહેવાતમાં એવું કીધું હોય કે ધંધો કરવો હોય તો હાળાનો ભાગ ના કરવો, હદાવાલાનો ભાગ ના કરવો. 500 પેરવણી હાલતા હતા, 1000 હાલીને ખમાકીને ઘેર મોકલી દેવા મજા. અને જેને હગવાનો ભાગ કર્યો છે ને એ રોજ લટકતી તલવાર, ગમે ત્યારે કપાય. એટલે મોમાનો હોય તો, માસીનો હોય તો એ આવો ભાગીદારમાં પડતો નહીં, બરાબર. અને તારા ધંધામાં બરકત ના આવે તો હું માતા ના કહેવો. મિલિટરી રિટાયર જેના દેવગતિની લાઈનની કોઈ ખબર જ નહીં, કદાચ આ પહેલાં ઘરા ગેવા છે કે સીધે સીધા ભીખા ભૂવાની મુલાકાતથી, હા, નકર રોજ બંદૂક જ લીધી છે. પણ જે જે હું બોલી હતી એમ બનાવી આલ્યું, પણ કોર્ટ કચેરીમાં ઓટો ના મારું તો મારું નાણ મેહોની માતાનું ધણું લખવું ભાઈ. બીજા નંબરમાં જમીનના જતરેલા દસ્તાવેજ પાછા ના લાવું તો રબારીની માતાના કહો, દીકરાનું ભવિષ્ય નહીં બગડે એવું મારા ચહેરના આશીર્વાદ. અને તમારી ગણતરી એવી છે કે દીકરો કદાચ ફોજમાં ના જાય, કારણ કોઈક સારી પોસ્ટિંગ ઉપર જાય એવા ચહેરમાં આશીર્વાદ આવે તારું. મને તો ખબર નહીં, પણ હું ગપ્પો મારું, પણ ગપ્પો મારો શિવજી ડાયરેક્ટ સીધો જ લખ. તો ફોજમાં મારે નહીં મોકલવું, પણ ક્લાસ વન ઓફિસર ના બનાવું તો મારું નાણ મેહોની માતાનું ધોળવું લખવા.
ले भाई मारो शिवजी एवं कहे मारा चेहर मेरड़ी ना रोमे एवं कहे का राजस्थान थी आया हो आंध्र मे आया हो तेलंगाना मे आया हो यूपी मे आया एमपी मे आया हो जे जे जेटला गौ थी जेटला किलोमीटर कापीने आवी छे एनुं प्रमाण मारो शिवजी हालशे मारा चेहर मेरड़ी ना रोमल से धंधामां टेन्शन हशे मटी जाय मारा चेहर बहना रोम कहे भाई मजा करो आनंद करो मारो शिवजी लाजरा થઈ જાય સારું બનશે તમારું કે મારા ચેહર ભાઈના રોમાં છે હું નાયણ મેહર ની માતા ધૂણતી છું વધાવો થાય વધાવવામાં સ્વામી હાલ્યા નહીં મારો શિવજી લખા આ વેણ બનો ભાઈ ત્યાં ના વેણમાં મારા ભગવાન કદાચ ત્યાં પોચ ના બનાવો લે હવે હું ચહેર એવું કહું કે આજે કેવી દાડા થયા ભગવાન બોલાશે ભાઈ તે હારું કરો કે હારું જ થાય ભાઈ સદાય માટે હારાની ભાવના સાથે ભગવાન સદાય માટે હારું ચલાવશે એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે તે સંજય ખૂબ હારું એવું વેરાય હું તારા મુહાની માતા છું તે ભાઈ ખૂબ હારું ઉઠ્યા બેઠ્યાનું પરમણ રોમ રાખીએ લે ભાઈ તે રોમથી કોઈ મોટું નહીં એવું વેરાય મારો શ્યામુદનો ભગવાન બોલે છે કેવો માં ભીલમાલના ડુંગરેથી હેડી ગરવી ગુજરાત આઈ તને ખટોણો નું લાડ ચડ્યું મારી સીતાપુર ના ઝાડવાની રે ઓ શ્યામો જ ખમાત ખૂબ સારું ભાઈ તે ભીખા ભાઈ ભાવ રાખ્યો છે આવો આવો રાખો છો એ જ ભગવાન છે ભાઈ એવું વેરાય મારો પ્રભુ બોલે છે તમારા વગ્ન મહેમાન આવે અને સારો ભાવ લઈને જાય એ કે સદાય માટે એ આશીપોક છે એવું વેરાય મારો પ્રભુ બોલે છે ખૂબ સારું ભાઈ દરેકની જે એવું વેરાય મારો શ્યામુદનો પ્રભુ બોલે છે મારો દુખિયારો નો દેવાવો મારો ખટોણો ની પેઢી નો શેઠિયો આવો ખૂબ સારું ભાઈ આખી સભાને મજા એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે તે તમે ઉજાગરા કર્યા છીએ આ ચેહર ઉજાગરાનું પરમણ રાખીએ એવું વેરાય મારો દેવનો પ્રભુ બોલે છે ભાઈ તે તમારું ટોપું કર્યાનું એ પરમણ આ ચેહર નહીં રાખ્યાની રે એવું મારો દેવનો પ્રભુ બોલે છે તે તમે ચેહર ના વહેણ ઉજાગરો કર્યો છે ચેહર તમારા વહેણ ઉજાગરા કરશે એવી મારી દેવની વાણી હે ચેહર ચેહર કરતા મારો જીવડો જાતો રહેશે જીવડો જાતો રહેશે હે મારી ચેહર હા
ભાઈ પટેલો રારે કમાન મજાક કરું છું ભાઈ શભા ને ખમા ભાઈ ઠાકોર મકરાનો ભોગો બોલું છું હા ભાઈ ખૂબ ખમાન મજા મારા ભોગાના ખૂબ રમ રમ કીશું ખમા ખૂબ મોટો મજા ખૂબ ખમા પંકુ ના કીશું હું જહો માતા છું ભાઈ અમુક ખમતું નહીં શરીર ખમતું નહીં જેનો જેવો ભાવ હશે જેની જેવી ભક્તિ છે હું મારો ભગવાન પાર પાડશે ભાઈ તે ભાઈ મારો શિવજી દબરો હું મારા પારાનું પૂન મારો ભગવાન તો વ્યર્થ નહીં જવા દે ભાઈ મારો ભગવાન દરેકની લાજ રાખશે ભાઈ પણ કદાચ લડાય હું નાયણ મેહોની માતા ધૂણવા આવ્યું ભાઈ હા કદાચ બોલ બોલું ના લખું તો અમીર ભગતની માતા મટી દઉં લ્યા તે ભાઈ મારો ભગવાન એમની કશું કહેવરાવતો નહીં એમની કોઈ કહેતી નહીં પણ ભગવાન મારું વેણ લખતો હોય ભાઈ લો ભાઈ વેણમાં મારો ભગવાન કર્ણ તમારો જોડી ભાઈ હા આ અવસર મારા સેવકો મારા મંડળને ભાઈ જેના જેવું ટોપું કર્યું જેના જેવું ફાયું એવું ઉજવીનો છું ભાઈ ત્યાં જ એમના દેવને હોનાનો કરી નાખ્યો એમનો મોણાને હોનાનો કરી નશો ભાઈ એટલે મારો ભગવાન રાજી હે બરાબર આ નાભીની વાત ના ઓળખું તો નાયણ મેહુની માતા ના કહેવું ભાઈ કે જગત હું કરો મને ખબર નહીં પણ હું નાયણ મેહુની માળા હું કરું એ જગત જુઓ ભાઈ તે મારો શિવજી એવું કહેવા બળદી ભાઈ કે જેના કોઈ કોડું ના પકડાય ત્યાં હું નાયણ મેહુની માતા કોડું પકડું ભાઈ પણ બરાબર મારો શિવજી આ મારા ધડમલા છો એમ હું માતા આગી પાછી ના થયું હોઉં ભાઈ તો જ આ વેળા રચાય દેવજી બાકી બે મોણા ખવડાવવાની એ પડી છે મેલાભાઈ ભીખાભાઈ એટલે બરાબર મારો ભગવાન છો લખતો હોય એ હું નાયણ મેહુની માતા કહેતી હોઉં ભાઈ હા અરે ભોણિયાના લેખ રૂપાલના ગોમના લેખ હું માતા જોઈ આવી હોઉં ભાઈ અને હું નાભી ઓળખું છું ભાઈ અને એ દીકરો એ મારો મેરડીને વાલેલો હો ભાઈ હા આજે એ દીકરાની આજે ભૂખ હા કે જે દાડા આ દીકરીનો વખવાતું નાયણ મેહુલ જતા રે ભીખા ભાઈ પણ મારા બોલ ચોય જઈ નહીં એટલે દીકરાની ભૂખ પરી પૂરી થઈ ગઈ એટલે વળીને વેળા લેવાની નવરાશ ના મળી હું ગોંડી મારતા બોલવું લે એમ હા એટલે એનું 84 ખાતું હોય ભાઈ હા પટેલના ઘેર 84 ખાતું હોય હા આ હું એને મળતી હોઉં બરાબર વખડા જઈને આવતી હોઉં આ મારા લેખ હોય ભાઈ એટલે વણિયાની વાત આ બરાબર હું વેળા લઈને કદાચ શ્રી પ્રભાતના પરમો બોલતી હોય અને હું પીળિયા પ્રભાતનું દેરું હું લ્યા એ મારો ભગવાન આ તારું દેરાહારું લઈ લીધું ને નાભીની વાતો ને આ કુવાસીને વળતો હોય ને વણિયાનું પૂરું કનારવા ના જાઉં તો હું નાયણ મેહુની માતા ના કહેવું ભાઈ એટલે ભાઈ મારો ભગવાન સારું બનાવશે અલે દેવજી ભાઈ વેળાવાનું કોઈ બનતું નહીં વેળાવાનું કોઈ થાય નહીં અલે એક કરતા હજારો દાખલા નાયણ મેહુના પાળે લખાઈ ગયા ભાઈ અલે જગત હું કરે છે મારે જોવાની જરૂર નથી પણ હું શું કરું છું જગત જોવો હો ભાઈ
તમારો ભગવાન એવું કહે દિનાભાઈ, આ મકવાણાના નેહળ મારો ભગવાન સદાય હાજર છે, હાજર રહે ભાઈ. પણ મારી મેરડીની હેડ ખોટી છે ભાઈ. આ મારો ભગવાન વધાવો લખતો હોય ભાઈ, હજુ વધાવો લખતો હોય ભાઈ, હાથ કરવાને શું થાય મેલ ભાઈ? હાથ કરવાને એમ બોલું છું ભાઈ. એ વેળાએ મારો ભગવાન શિવજી તો આગો પાછો થયો ને ભાઈ. અલે હું તો આગો હેડું છું ને આગો બોલું છું ભાઈ. અલે આ વધાવો લખાઈ ગયો અમારા મેરડીના રમ કહેતા હોય ભાઈ. અલે નીર નવો દાડો ઉગા નવું ના બનાવું તું હમીર ભગતની માતા મટી જવું લે. તે ધણીએ હું કર્યો ધણી દોણ ભાઈ. અને ભુવાએ હું કર્યું ભૂવો દોણ. મારો કોઈ ગાવાની જરૂર નથી, પણ કદાચ તમારા લૂંટાઈ જવાની તાકાત હોય મારે લૂંટાવાની તાકાત છે. સંજય એટલે આ દેરાનું લઈ લીધું હોય, કદાચ એક દીકરો હતો અમેરિકા પોકાડ્યો હોય. એટલે આપણે હવને ખબર આપણે એકવી જાતર આદરી ભાઈ. ચેલી એટલે હાઈકોર્ટ નીકળી જાય ભાઈ. એટલે હાઈકામાં કદાચ મારા પારા ઈને ગોમતી એવો હોવું પડે ભાઈ. આઠ ડોહો ઉકલી જવાના. એટલે હું પછેડો ચડાવતા ચડાવતા એમ બોલી કે જો મરવા દઉં તો હું નાની બેહોની માતા ના કહેવું. એટલે આ મને ગયો તો લાડવાએ મેલી આવ્યા, પણ આજ મને મળદું જાતર આલ ભીખા ભાઈ. એટલે મળદું બેઠું કરીને હું જાતર લીધી. હા વેળાએ કદાચ કાચું કાચું હું નાની બેહોની માળા ના કહેવું ભાઈ. એટલે ત્રણ વારથી જીવાડું હું. અરે અરે મારો ભગવાન જેને જે ફાવ્યું હોય, જેને જે કર્યું હોય, જેને જો દોડ્યું હોય મારો ભગવાન જોણ હ ભાઈ. પણ મારી હેડ આ ભાઈ કે હો વર્ષે કદાચ મારો ખૂંટ ગાલ્યો હોય ને વળી ના લાવું તો હું માતા મટી દઉં લે. એટલે મારો ભગવાન તમને પછી ખબર પડી કે આ માતા હું છું ભાઈ. એટલે હું આદર્યું હોય અને વેળા થાય અને હવા ત્રણ મહિના થાય અને પાછા બીજા દીકરાની લાઈન ના લઉં તો હું ભગતની માતા મટી જઉં લે. કેમાં પરોડીઓ પર બન્યો હોય શંકરની મંગળ આરતી નો ટોણો બન્યો હોય બાપા બન્યો હોય બાપા. ગરીબ દીકરી ને ઝેડી નો વારો આવ્યો. સુરજ નારાયણ ની લાલ હવાગર ની હેરો ફૂટી હોય મેરડી તારો પ્રભાતિયો પરો બનતો પંખીડો માળા ઘડી દે ઘડી વાર પરોળીએ વાટો મારજે કેવાયું. 24 કલાક મારા ભક્તો પાછળ દોડું હું ભાઈ. એટલે મારો ભગવાન તમારી લાજ રાખશે ભાઈ. તે મકોણો ગોગોળો વેળા અમારો ભગવાન દરેકની લખા લખા ને લખા ભાઈ. એટલે હું કહેતો હરી વેગડા મારો શિવજી દબરો હ કે વિશાલભાઈ વિજયભાઈ કે મોના એની માતા શું ભજાઈ નો ભગવાન શું ભાઈ.
અલ દેશ વિદેશથી જે જે જેવા ભાવથી આવ્યું હોય ભાઈ, અલ કદાચ મારા ચેહરના પારા નમ્યું હોય, મારા મેરડીના પારા નમ્યું હોય, એટલે એને જગતમાં તો એ નમવાની વેળા ના આવે ભાઈ. અલે નાભીમાં કાદે હોય તો કાદે જ આવો ભાઈ, પણ ઓળ તો મારો ભગવાન દરેકના રોમ પૂરું કરશે ભાઈ. અરે મારી કર કુવા છે મજા ભાઈ, આ મારો નેનો નેનો બાળ આ ટગર ટગર અમારે દેવો હમું જોઈ રહ્યો, આ એના હમો લમડો ના વાળું હું ભગતની માતા માટી જઉં લ્યા, કારણ કે આજ 5 વર્ષનું ડીકે એટલે કાલ 6 વર્ષનું થવાનું હોય, એટલે આજે જોવા તો કાલ હેઠ છે, એટલે અત્યારે એમનું શિક્ષણ ચાલે હાર્યું કે ડોહા હું કરતા હતા અને પાછળ હું કરવું, એટલે મારો ભગવાન કે આ તો અન્ની પુણ્યની પાળ બાંધી દીધી હે ભાઈ, તે ભગવાન સદાય મારો ભગવાન તમારો નેવો ચડતો રાખશે, હું ભગતની માતા હું નાયણી મેં હું લેખ છું ભાઈ, એ મારો ભગવાન રાખશે રાખશે ને રાખશે. એટલે દેવજી ભાઈ મેલા ભાઈ ક્યાં વસ્તી કોઈ એમની મળતી નહીં, કોઈ એમની નમતી નહીં ભાઈ, પણ નમવાની વેળા હોય, નમવાનું સમય હોય ભાઈ, એટલે હું દેવ બોલી દઉં વેણ ઓછી થાય નમી થાય, એટલે બહુ બહુ ભીડ ભાગું ના તું ભગતની માતા મટી દઉં લ્યા. અને મારો ભગવાન હરવુની લાજ રાખશે ભાઈ, જેને જેવી સેવા કરી છે, જેને જેવો ભાવ ભજવ્યો છે, એ મારો ભગવાન હાજર હાજર ને હાજર. લો સભાવાળો દરેકની જે બળદેવ ભાઈ વળતા અધૂરા કોઈ દાન નહીં રહેવા દઉં, હું બે મેરડી બોલું છું, એટલે મારો ભગવાન પાર પાડશે 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 ભાઈ. લો દરેકની જે ભાઈ આવજે ઘડી બે ઘડી વાર રોમ લાવજે જેનું જેવું મતું હોય છે, જેનું જેવું માગતા આવડશે, એવું આ ચહર મેળડીને રોમ બનાવી જાય ભાઈ. દેવજીભાઈ તે વિશ્વભરનું કોઈ થતું નહીં, તે તમારું મન ઓણા પાર ચોટશે અને તમારો જરૂર તમારો મનના વળતા પૂરા કરશે, હું આજની માતા બોલું છું ભાઈ. ભીખા ભાઈ રાજુ ભાઈ માતા બોલું છું, દેવજી ભાઈ બોલો મુહાલની માતા. દેશભાઈ ઓના રોમ આનંદમાં છે, ઓના પ્રભુ રાજી છે, ઓના ભોણ પિયાલે મજા છે, ઓની ચંદરી મજા છે રબારી. તે શૈલેષભાઈ આ ચહર મેળડીના સેવકે મજા, તે ઓના રોમનું જેને પાલું પોણી ભર્યું છે દેવજીભાઈ, ઓના રોમનું જેને પાલું પોણી ભર્યું છે એનું પરમોને ઓના રોમ રાખશે એવું મારા દીપોના ભગવાન કહે છે. તે ઓના રોમનો રાત ઉજાગરો કર્યો છે ભાઈ, ઓના રોમની તમે પલોટી વાળી છે અને ઓના અવસરમાં તમે હાજરી આલી છે, અને તમારા ઘેર હાજરી નાળું તો મારું આખા દીપોનું વેન્સર દીધી હોય, તમારો ભાવ છે
અને તમને એને કોમ હપ્તા આવડશે, તમે એનું કોમ ભરાવો અર્જુ ભાઈ, અને જોડી રહી પૂરું ના કરું તો હાલનું મારું મારું ડીપોનું વહેશે ભાઈ. લો ભાઈ આવની હજી વન માળે આજ માર દિવાળી કડજુગમાં હું પડી એટના મકવાણા ની માતા નથી. દેવજી ભાઈ માણસો એ ઘણા પ્રકારના ભાઈ
કોક તમને જોઈને રાજી થવા વાળા એ ભાઈ અને કોક તમને જોઈને ઈર્ષા કરવા વાળા એ ભાઈ પણ હું નાની ને હણ ને માતા એવું કઉ છું પડીએ ના મકોણા ની ચહેરે એવું કઉ છું મારા બોલેલા માં ખમી નહીં આવતી હોય મારા ધોણેલા માં ખમી નહીં આવતી હોય ભાઈ માણસ સંજય બધા પ્રકારના હરખા ના ભાઈ કોક તમે આગળ જતો હોય કોક નાય ગમતું હોય તમે આગળ જતા હોય કોક નાય ગમતું હોય અને કોક ને ગમતું એ હોય બરોબર પણ હું ચહેર મેરડી હું નાણી મેહોન ને માતા ધોળતી હશું અમારી ચપટી છૂટર અને દેવજી ભાઈ વધાવો કેજો હું ચહેર એવું કહું છું પડીએ તમે મકોણા ની માતા એવું કહું છું તમે કેવું થાય વેણ થાય વધાવો થાય હજુ ઘઉં આઠમો ચાલ્યા નહીં આ વધાવો અમને કીધો છે વધાવો કરજે અને આલુ એટલે તૈણ કરજે બાબા હું ચહેર એવું કહું છું પડીએ તમે મકોણા ની માતા એવું કહું છું વેણને વધાવો તો દુનિયા લશે કદાચ સં ઘઉં છે ઓછાય આવે ને વધારે આવે દુનિયા એવું કે પ્રેક્ટિસ પડી ગઈ હોય તો વેણે આવી જાય ને વધાવો આવી જાય પણ સંજય હું પડીએ ના મકોણા ની માતા એવું કહું છું નાણી મેહોણ ની ચહેર મેરડી એવું કહું છું જો મારું ચહેર નું ધોળેલું ફેલાઈ જતું હોય મારું નાણી મેહોણ ની માતા નું બોલેલું ફેલાઈ જતું હોય અને સંજય ભાઈ હું નાણી મેહોણ ની માતા એવું કહું છું ભિખાના ની ચહેર મેરડી એવું કહું છું કે કદાચ સન હું આલું તો ખબર પડી જાય કે ભાઈ બુવાજી કદાચ સન જોયેલી હશે પૈસા ઉડતા હોય હું ચહેર આલું એ નોટ અને બોલું તો કદાચ સન દુનિયા એવું કે કદાચ સન હું જોયેલી હશે પછી વકડા બોલતી હશે મારું બોલેલામાં ખોમી નહીં આવતી હોય મારું ચહેરનું એક એક વેણ બરોબર મારા રોમે લખી લીધું હશે હું પડીએ ના મકોણા ની માતા એવું કહું છું હું નારાયણ મેહોણ ની ચહેર એવું કહું છું ભાઈ તારા ખીચામાંથી ગમે એક નોટ કાઢીને તું દેવજી ભાઈ ના એ આ ત્યારે ગંગા ખવા ખવા હું નાણ મેહોણ ની માતા વસતી છું મારો ચહેર વિનો ભગવાન વસતો હશે ભાઈ અને તમારું આલેલું હું નાણ મેહોણ ની માતા લઈ લીધો હશે હું પડિયત ના મકોણા ની ચહેર લઈ લીધું હશે સંજય તું વગાડો તો હરી ના વાંચું તો મારું નાણ મેહોણ ની માતા નો મેળ છે કોઈ એવું કહેતું હોય કે હું જબરી છું હું જબરો છું ચોખલીએ વધાઈ પરવડીએ મધરું 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 ડૂનતી વો એ મારી ચહેર અવચરીઓ વેણ બોલતી વો ખમા તને મારો ચહેરનો મજા કેતો હશે આજે જેટલું જેટલું બેઠ્યું છે એ બધા મોનવીન મારો છે હર બહેનો ભગવાન મજા કેતો હશે તો દેવજી નોટ પેલા ભાઈએ કાઢી આલી છે એને ખીચામાં ફાઈ એ નોટ એને કાઢી નાલી છે હવે એણને વધાવો તો કદાચ સાને એક કણ વધારે આવે ને એકમાં એક ઉમેરે વધાવો થઈ જાય એકમાં એક ઉમેરે વેણ થઈ જાય પાળ હું પડી એટલા મકોણા ની માતા ધોળતી હશું અને આ ફૂલ મારો હોનાનો થઈ ગયો છે ભાઈ અન હારું માગવાયું છે ને હારું વાલે દેવજી કહેવત છે કલાક તો કે ભૂત બાતો છે નહીં માનતે પેલે જે જેવું માગે એવું આલવું પડે પણ મારો ચહેર વિનો ભગવાન એવું કહે છે ભાઈ ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જતું હોય તમારા ઉજાગરો હું નાણ મેહણની માતા ગોજાળો નહીં જવા દેતું ફેલ હું ચહેર એવું કહું છું દેવજી ભાઈ હું પડિયતના મકોણા ની માતા એવું કહું છું પોચ ફૂલ મને ચહેરને અમને આલ્યો એટલે હું એ ચહેર લઈ લીધો એમાં પોચ હોવો જો હું નાણ મેહોણ ની માતા એવું કહું છું હું પડિયતના મકોણા ની ચહેર મેરડી એવું કહું છું અને એળા કથળો એટલે માતા હોબળ પણ કહેવત છે કે જેનું કોઈ નહીં જેના ચેડી મેડું વળી ગયું હોય એનો કોઈ રાણી ધણી ના થાય એમાં શૂન હોવું જોવો દેવજી ભાઈ હું નાણ મેહોણ ની માતા એવું કહું છું જગત એવું કે એ માણસ એકલો પડી ગયો છે એનો કોઈ રાણી ધણી નહીં કે આ તો એકલો છે એના જોડે કોઈ છે નહીં પણ દેવજી ભાઈ એને હું બે ભેગા છીએ એટલે દુનિયા દોડી નાખીએ હું નાણ મેહોણ ની માતા એવું કહું છું હું પડિયતના મકોણા ની ચહેર મેરડી એવું કહું છું દુનિયા આલે ના લઈને મને ખબર નહીં પણ જો હું નાણ મેહોણ ની માતા હાલતી હશું અને આઠે અંગે આઠે પોરે હું મારા સેવકો મજા કહેતી હશું અને અઠવાડિયાના જેટલા જન્મ એટલા દાડા હું ચહેર વર રાખતી હશું
એમાં આઠ હોવો જોઈએ. હું નારાયણ મેહોણ ની માતા એવું કઉ છું, પળિયેટના મકોણા ની ચહેર મેરડી એવું કઉ છું. પછી હું ભિખાનંદ ની માતા એવું કઉ છું, હું નારાયણ મેહોણ ની ચહેર એવું કઉ છું. અને જ્યારે દિશાના વાયરા વહી જાય પછી મારા જોડે આવજો. મારો રોમ એવું કહે છે, હું નારાયણ મેહોણ ની માતા એવું કઉ છું, જ્યારે દિશાના વાયરા વહી જાય અને પોચમી હું નારાયણ મેહોણ ની માતા વચ્ચે આવું. એટલે જીવનમાં કહેવત છે કે પોચ પરમેશ્વર ભેગા થઈ તાણકોક થાય. અને હું નારાયણ મેહોણ ની માતા એવું કઉ છું, અને સત્તા મારા નારાયણ મેહોણ ની માતાના આશીર્વાદ અડી જાય. દીવજીભાઈ સરવાળો કરો પાછળના ત્રણ વકડોનો, હું ચહેર એવું કઉ છું. મારો ચહેરનો રમ એવું કહેશે, હું પડિયેટના મકોણાની માતા એવું કઉ છું. મારો રમ એવું કહેશે, દેવજીભાઈ હું ચહેર એવું કઉ છું. કોઈ એવું કહેતો કે હું હુક ખાઈને આવ્યો છું, કહેતો ના કહું તો મારું નારાયણ મેહોણ ની ચહેર મેરડીનું લેણ છે. તું હું કે હું કહું એ થાય, પણ મારો રમ એવું કહે છે, તમે એક પગથી ઊંચું ચડો તો તમને પાડવાવાળા મળી દે સંજય. હું નારાયણ મેહોણ ની ચહેર એવું કહું છું. દુનિયા શીખવામાં આવવાવાળી એમાં લખવાનું ઓમ થાય, વાનું ઓમ થાય, આપણો શું કરવું એ આપણો જોવાનું. દુનિયા સક બોલે રાખે બરોબર, તમારે શું કરવું એ તમારે જોવાનું બરોબર. અને મોણસ જીતે તો ઘરથી જીતે, હારે તો એ ઘરથી હારે બરોબર. હું ચહેર એવું કહું છું, હું નારાયણ મેહોણ ની માતા એવું કહું છું. પણ મારું ચહેરનું પરિવારને મારું ચહેરનું ઘર જ એવડું મોટું હોય ને કે જો પગ મેલું તો મારું. હા, અને હું હાચાની માતા છું. મારો ચહેરભાઈનો રોમ એવું કહે છે, કેટલા વાજે ભાઈ? 5 વાગે. હા, 5 વાગ્યાની વેળાએ હું નારાયણ મેહોણ ની માતા બોલીને જાઉં. અને ફોનાના વાંકડે નાળા ખીલવું તો મારું નારાયણ મેહોણ ની ચહેર મેરડીનું વેણ છે. તો તો જગતમાં હું પડિયેટના મકોણાની માતા નથી, તો હું નારાયણ મેહોણ ની ચહેર મેરડી નથી ભાઈ. વિશાલભાઈ બોર્ડ બનાવો, બોર્ડ બનાવો. હા, એ વાત લઈને હોય મારા જોડે આવ્યો. હું ચહેર એવું કહું છું, બોર્ડ બનાવો. હું પડિયેટના મકોણાની માતા એવું કહું છું. દેવજી આ સુધીનો રેકોર્ડ છે, કુદર મુકવાની પુસ્તિની તારે શું તકલીફ છે? હું કહું એ તકલીફ પૂછેલું કે ડોક્ટર કે પૂછે કે ભાઈ તારે શું તકલીફ છે? તાવ આવ્યો છે, તાવ ની દેવા ડોક્ટર લઉં. હું નારાયણ મેહોણ ની માતા ને આલું લે, અને મારા મંદિર ની ઉમરોટ વટી જાય, અને એના હાથ પેઢીના હિસાબ ના લઈ લેવું તો મારું નારાયણ મેહોણ ની માતા નું વેણ છે. તો જગતમાં હું પડિયેટના મકોણા ની માતા નથી ભાઈ, તો હું નારાયણ મેહોણ ની ચહેર મેરડી નથી. પણ ભાઈ ગાય રોવો ને કુવાસી રોવો, ગાય ને કુવાસી રોવો ત્યારે મને નારાયણ મેહોણ ની માતા નું હો ચડો ભાઈ. કોઈ દાડો એ બાબત વખો નહીં આવો તો હું પડી એટલા મકોણા ની ચહેર મેરડી એવું કઉ છું, હું નારાયણ મેહોણ ની માતા એવું કઉ છું. પણ જેવી રીતે તમે રહો એ રીતે હું રહી ભાઈ. અને ઘણા એવું નહીં કહેતા જો માતાજી મારું કોમ ની જાત દીવો નહીં કરું, તું દીવો નહીં કરું તો અંધારું થઈ જા. હા, તારા જરૂર હોય તો તું મારો દીવો કર. હું એવું નહીં કીધું તું મારો દીવો કર, જરૂર તારે છે તકલીફ, તારે છે પીડા, તારે છે તું મારો દીવો કર. મારે તારા દીવાની જરૂર નહીં, દીવાની દસી કરી છે. હું આયા વણી નહીં, હું નારાયણ મેહોણ ની માતા એવું કહું છું. અને રાતના 12 વાગે ટવકો કર, અને હવાના 7 વાગે જો 7 બારણો ના ખખડાવું તો મારું નારાયણ મેહોણ ની મેરડી નું વેણ છે, અને મારું ચહેર નું વેણ છે. કેવું થશે તો ભરી લેવાશે, દુશ્મન તો લડી લેવાશે. ચહેર ચહેર વેરી થા તો વટ પાડવા થા, પણ તારા જો કેવો ડુંગર છે તો રે રિહાઈ જાય તો શ્યામ રહી જાય. એ મારી ચહેર રાજી થઈ જાય તો રોક મોધી રાજા બનાવમાં. પણ મારો રોમે એવું કે છે, હું ચહેર મેરડી એવું કઉ છું. દેવજીભાઈ દીકરો જોવો, એમની હું દીકરો આલતી નહી બરોબર. હું મારો હિસાબ તો કરી જ લઉં, ગામે બનાવીને જતો રહ ગમે મોણા, તો હું મારો હિસાબ તો કરી જ લઉં. મને ના હાલ તો બીજા ના હાલ બરાબર.
પણ હિસાબ તો મારો સંજય હું ચૂકતા કરી જ લઉં હો મારો ચેરનો રામ એવું કે છે અને વાર મારો સમય મારો તારીખ મારી તો એ દુનિયા કે માતાજી મામા આટલા નહીં ચાલે અમે એવું કહીએ બરોબર કે ભાઈ તારા છોકરાને માથા બાલ નહીં આવે વિજય બુઆ ના તો દીદારામ સંજય મુજન ચહેરે કીધું તું કે આવતું દીદારું આવ તો હજી તારા ઘેર કિલૈયા કુંવર જેવો દીકરો ના આવ્યો તો મારું નાની નિહોણ નું ચહેર નું વેણ છે પછી હું દીદારું વિજય બુઆ ના ઘેર લઈને કે લઉં નહીં તે જો હજી તારા ઘેર દીકરો ના આવ્યો તો હરી દીરાળ કરવાનો મેળ આવ્યો નહીં હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું હું ભિખારાની ચિહરે એવું કહું છું અને હરોજ દાડો જાહેમ પ્રગતિ મારો ચિહરનો રમ એવું કહે છે પણ કોડે જમ બિહાડતા નહીં ભાઈ એની વાત નહીં બધાની વાત છે કોડે જમ બિહાડશો નહીં લાવવાની તાકાત મારામાં છો તમે વાપરવા પાછા પડશો નહીં બહુ ભેગું કરકડ કરશો નહીં વાપરવાનું રાખો બરોબર રૂપિયા દાદ છે ને કાલ નહીં પણ કોકના ચા પાડી છે કોમમાં આવશે બરોબર એટલે સંજય વાર મુએ કીધું તો કા વારે તારા ઘેર દીકરાનો જન્મ થા બરોબર પણ રબારી આવા દાવો સાહેબ પહોંચનો ના આ પહોંચનો ના છું આવા દાવો થાય અને મારો ચેહર બેનો રોમ કરવા દાવો પહોંચનો હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું જાઉં મારો ચહેર વહીનો ભગવાન કોઈ દાડો ખોમે નહીં આવવા દે નોટના ઓકડોમાં કોઈ બાચી નહીં રહેતા તું બરોબર જ બોલી છું ને હા ને કોકને એવું લાગશે મોણાહીનો બાજુમાં બેઠો બરોબર પણ હું ચહેર એવું કહું છું નારાયણ મેહોણની માતા એવું કહું છું વન થઈ ગયેલા પાડાના નથી તો મારું પડિયતના મકવાણાની ચહેરનું વેણ છે જેમ કે છોય ના નમું એના જો બોકતે ના કરું તો મારું નારાયણ મેહોણની માતાનો વેણ છે પડિયતના મકવાણાની માતા નથી અને એની જબરણી તો જમણા પગની ઠોકર નાનો આવી તો મારું ભિખારણની માતાનો વેણ છે એવું મારો ચિહર બેનો ભગવાન કહે છે ભાઈ હું નારાયણ મેહુર જય આવજે આવજે મારી નારાયણ મેહુર ની મારી ભિખા ભુવાની ઓ ચહેરાવો જય પીલુ અનિસ હભરો ચાતુર લગાવાથી ડોબો ના પૂજા એ દોઢું દૂધ કરે પણ કામ જેનો ના કહેવાય આવજે આવજે મારી ખરીના ખાતરી આવો મારા વાટીલા દેરાયાવો મારો ચહેર નો રમ એવું કે છે જેને મળીશું એ વાત મળીશું કે દુનિયા એવું કે છે કા કોઈ નહીં કરે એ વાત મળીશું બરોબર જે ઘેર પૂછીને પેરોમણી કરતા એમને મળી જ નહીં બરોબર એમ કી ગયા હું પૂછ્યા પછી પેરોમણી કરું એવન નહીં મળી એવન મળીને કરવાનું એવું હા 500 રૂપિયા પેરોમણી એમ કી 12 રૂપિયા ડાલજે ભાઈ એવન મળીને કરવાનું એવું પણ તમારી જીજુજીએ કોઈ ખોમી નહીં આવો ખૂટશે નહીં હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું અને કોડું ચાલીને હાથ પાય નહીં હું માતા છું ચા પાય અને બૂમ પાડા હાથ પાડક ભાઈ ચા થઈ ગઈ છે હેડ એની હું માતા છું બરોબર મેમોનજીને હંતા હે બરોબર બિલ હમણાં હારા હાલવાન ના થાય સારું એવાનું મારો ચહેરનો કોઈ કોમ જ નહીં હું નારાયણ મેહોણની માતા એવું કહું છું અને હું એ વાઘ છું ને મારા સેવક એ વાઘ છું હું નારાયણ મેહોણની માતા એવું કહું છું અને ઘરમાં પૂછીને જે કરતા હોય એમને હું મળી જ નહીં મળીને કરવાનું હું સંજય યુવન પણ આટલો ખર્ચો થશે
આનું આમ થશે એ થાય એ થાય લઈને બેહી જવાનું, વપરાઈ જાય વપરાઈ જાય, બીજા ઉમેરી દેવાના. પૂછીને કરી મોના ઘરાક આપણે નહીં, અને એવાનું હું ચહેર મળીએ નહીં, અને વાપરવાની તાકાત તમારામાં હશે કમૈયા લેમું. આ એક વધાવો થાય તો કહું, વધાવો કરો અને પહોંચ જ કરજો ફેરે આલુ એટલે. તો જવું ભાઈ મારો ચહેરાનો રમ દરેકની લાજ રાખશે, હું નારાયણ મેહરની માતા દરેકની લાજ રાખે, જેવું જેનું મન છે એવું હાલે. પણ હું ચહેરે એવું કહું છું, હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું, ચ્યું કોમ તારું અંબા સર ભુઓજી કુદા તારા ઘેર આવે છે, આવેલા નહીં ને અંબા સર. આ વધાવો થાય સંજય ગાનવાના ગોમગોદર ઓટો મારી નાવડતી હોય. પણ એક મારો ચહેરનો રોમ, મારો મેરડીનો રોમ, મારો ગોગાનો રોમ ડોટ લખ ભાઈ, બે વધાવો તો હું ચહેરે એવું કહું છું, હાથ વાવો જોવું પહોંચવા જો બરોબર. આ દોઢ થાય ભાઈ, એ બે ભેગા કરો ને પહોંચ થતા વૈદ કહેજો. હા તો હું ચહેરે એવું કહું છું, તારા ગોમમાં ઉતરું એટલે હું નાણ મેહોણની માતા એવું કહું છું, હું પડજેટના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું બરોબર. તારા ગોમમાં ઓટો મારીને હું ચહેર આવીએ છું, તારા ગોમમાં ઉતરું એટલે હું નાણ મેહોણની ચહેર એવું કહું છું. બે રસ્તા પડે તારા ગોમમાં ઉતરીએ તરત જ, મારો ચહેરનો રમ એવું કહેશે, હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું. તારા ઘેર જવું હોય તો જે ગંગારાબાદ રોડ જાય એ બાજુ નહીં જવાનું, તારા ઘેર જવું હોય તો બે રસ્તા જમણી બાજુ વળી જવાનું, હું પડિયતના મકવાણાની ચહેર એવું કહું છું, હું નાણ મેહોણની માતા એવું કહું છું. જમણી બાજુ વળી જાય રસ્તો સીધો તારા ઘેર જાય, હું પડિયતના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. હા અને એક એનો ચોક આવે, મારો ચહેરનો રમ એવું કહે છે, અને તમારો મકવાણ આવું, હું પડિયતના મકવાણાની માં ચહેર મેરડી એવું કહું છું. પછી એક જૂનું મકવાણ હોય તો મને ખબર નહીં, હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. પણ તારા દેવનો કોઈ પાકો મકવાણ નહીં, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું, હું ચહેર એવું કહું છું. ઈટો મેળેલી છે સંજય, અડધું જ બાકી છે, પૂરું થયું નહીં, હું ચહેર એવું કહું છું. બરાબર ચાર દેવનો હું નારાયણ મેહોરની માતા મળી નહીં, ચાર માતાઓને મળી નહીં, હું ચહેર એવું કહું છું, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ચાર દેવ તમે જેટલો પૂછતા મને ખબર નહીં, પણ વીર પૂછતા ના પૂછતા મને ખબર નહીં, હું ચહેરે એવું કહું છું. વીર પૂજો છો ભાઈ, હું ચહેરે એવું કહું છું, હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું. આજે તું કમાઈને ભેગું કરે, રાત દાડો મજૂરી કરે, તો મારો ચહેરનો રોમ એવું કે છ મહિના થયેલા હિસાબ ક્લિયર થઈ જાય. કોકનું કોક અણધાર્યું આવા આવા ને આવા, હું ચહેરે એવું કહું છું, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પણ જો હું નારાયણ મેહોરની માતા ધૂણતી હશું, હું પડિયતના મકવાણાની ચહેર મેરડી ધૂણતી હશું, અને આ મારો અઢીની કલમ મારો રોમ બનાવ. આ અઢીની કલમ મારો રોમ બોલાવો તો જ કહું. તો લે ભાઈ હું ચહેર એવું કહું છું, કઈ ના લઉં. આ જે જગ્યાએ તમે રહો છો, મારો ચહેરનો રમ એવું કહેશે, આ તમારું રમવાનું બીજું સ્થળ હશે. મારો ચહેરનો રમ એવું કહેશે, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આજે એટલે તમને ખબર હોય કે ના ખબર, મને ખબર નહીં, પણ આજે તમારા તો કાળો ધાબળો ઓઢીને ભાઈ ફરશે વાળામાં, હું પડીએ તમે કોણાની ચહેર મેરડી એવું કહું છું, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો રમ એવું કહેશે ભાઈ, સાચું ખોટું મજા હું બનાવતી હશું. મારું ચહેરનું બોલેલું ફેલ નહીં જતું હોય, મારું જોડેલું ફેલ નહીં જતું હોય ભાઈ, તે એટલે દેવનો અવસર હોય આવા અલકાર અલકાર આવે સંજય. અન તો તમારા કુટુંબમાં ડખો પડ્યો હોય દેવના અવસરમાં હવાર કોડી લેતી વખતે, અને એ વખતે જુદા પડે ભાઈ, બાજીનું હું ચહેરે એવું કહું છું, એવું થયું હોય, અને જો દીકરો ના લો મારું નાયણ મેહોરની માતાનું વેણસો તો જગતમાં હું પડિયતના મકવાણાની ચહેર મેરડી નથી લ્યા. અરે કોરી વખતે કજિયો થયો હોય, હું પડિયતના મકવાણાની ચહેર મેરડી એવું કહું છું. ત્રણ ઘર એક બાજુ જ્યાં હોય, બે ઘર એક બાજુ જ્યાં હોય, હું ચહેર એવું કહું છું. અને એ દાડો